છે હું તારા છમાં અભ્યાસ કરું છું. હું આજે 2:40 બતાવીશ. જે સંખ્યાનો એકમનો અંક રેખીય સંખ્યા હશે તે સંખ્યાને 2 વડે વિભાજ્ય હશે એટલે કે 2 વડે નિશેષ પાડી શકાય. જો આ 4 એકમનો અંક 4 છે તે 2 વડે નિશેષ પાડી શકાશે. જો આ સંખ્યામાં એકમનો અંક 8 છે તેને 2 વડે નિશેષ પાડી શકાય. જો આમાં પણ 2 એકમનો અંક છે તેને 2 વડે નિશેષ પાડી શકાશે. મારું નામ જીત છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું આજે 11ની ચાવી વિશે જણાવીશ. 11ની ચાવી. જમણી બાજુથી સરવાળાની શરૂઆત કરવાની. એક સ્ટેપ મૂકીને એક સ્ટેપ બંને સ્ટેપનો બાદબાકી 0 અથવા 11 આવે તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. ઉદાહરણ તરીકે એક સ્ટેપ મૂકીને એક સ્ટેપ 8 અને 4 12 9 અને 3 12 બરાબર 12 અને 12 માઇનસ 12 બરાબર 0. આમાં ઉદાહરણ તરીકે 6+8+8 બરાબર 22, 6+5 બરાબર 11, 22 - 11 બરાબર 11. તો આ સંખ્યાને 0 અને 11 વડે નિશેષ ભાગી શકાય. મારું નામ કંજેરે ધારું છે. હું જમા અભ્યાસ કરું છું. હું આજે સમજાવીશ. જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. મારું નામ નકુમ સાધના છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું આજે 9ની ચાવી વિશે કહીશ. જે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય છે તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. મારું નામ સવાસકી આર્ચિતા છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું આજે 10ની ચાવી સમજાવીશ. જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. જો આ સંખ્યામાં એકમનો અંક 0 છે તો તેને 10 વડે નિશેષ ભાગી શકાય. જો આ સંખ્યામાં એકમનો અંક 0 છે તો તેને 10 વડે નિશેષ ભાગી શકાય. જો આ સંખ્યામાં એકમનો અંક 0 છે તો તેને 10 વડે નિશેષ ભાગી શકાય. મારું નામ ગિરિરાજ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું આજે 4ની ચાવી જણાવીશ. જે સંખ્યાના છેલ્લા 2 અંકોથી બધી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. તો જો 624માં છેલ્લે 624 છે તો તેને 4 વડે નિશેષ ભાગી શકાય. અને આમાં 5516માં 16 સંખ્યા છે તો તેને 4 વડે નિશેષ ભાગી શકાય. તો મારું નામ કાજલ રાધિકા છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે હું તમને 10ની ચાવી જણાવીશ. જે સંખ્યાની એકમનો અંક 0 હોય તો તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. મારું નામ નકુમિયા છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું આજે 6ની ચાવી બોલીશ. જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. દાવડી કાવ્ય છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું આજે 3ની ચાવી બોલીશ. જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. હું આજે 6ની ચાવી બોલીશ. જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય.